ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? સર્વોપરી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 3 માં અંગ્રેજી વિષય શીખવાનો છે. તો ચાલો આપણે ક્યાં પહોંચ્યા, કાઢો યુનિટ નંબર 7. યુનિટ નંબર 7 પર આવી જાઓ બધા. તેમાં આપણે શું શીખવાનું છે? નંબર 1 to 10. નંબર એટલે સંખ્યા, 1 to 10 એટલે 1 થી 10. તો 1 થી 10 સંખ્યા આપણે અંગ્રેજીમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે શીખવાની છે. તો ચાલો આપણને અહીંયા આપેલા છે 1 થી 10 અંગ્રેજી અંકોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનું વાંચન કરો. જો સ્પેલિંગ છે, પછી ઉચ્ચાર આપેલા છે અને તેના અર્થ પણ આપેલા છે. તો પેલું શું કીધું? સ્પેલિંગ ઓ એન ઈ, 1 એટલે 1. TWO, 2 એટલે 2. THRE, 3 એટલે 3. FOUR, 4 એટલે 4. FIVE, 5 એટલે 5. SIX, 6 એટલે 6. SEVEN, 7. 7 એટલે 7. EIGHT, 8 એટલે 8. NINE, 9 એટલે 9. TEN, 10 એટલે 10. જો અહીંયા ગુજરાતી અંકો આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એવી રીતે અહીંયા અંગ્રેજી અંકો આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. હવે એના પછી આપણે સ્વાધ્યે જોવાનું છે. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા બોક્સમાં ખરું કરો. તો અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે, સામે તેના ગુજરાતી અર્થ આપેલા છે. તો કયો અર્થ સાચો છે તેની સામે આપણે ખરું કરવાનું છે. તો પેલું શું કીધું? THRE, એટલે શું થાય? 3. 3 એટલે શું થાય? 3. તો ચાલો 3 ક્યાં છે? 2, 3 અને 4. તો 3, 3 એટલે 3 થાય. તેની સામે આપણે ખરાની નિશાની કરી દેવાની. SEVEN, 7. 7 એટલે શું થાય? 7 થાય. તો 7 ક્યાં છે? 5, 6 અને 7. અહીંયા 7 છે, તો 7 ના બોક્સમાં આપણે ખરું કરી દેવાનું. NINE, 9. 9 એટલે શું થાય? 9. આપણે ઓપ્શન આપેલા છે 4, 9 અને 10. 9 એટલે 9 થાય, તો 9 ની સામે આપણે ખરું કરી દેવાનું. પ્રશ્ન નંબર 2, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીંયા ઉચ્ચાર આપેલા છે અને તેના અંગ્રેજી અંકો આપેલા છે, તેને આપણે જોડવાના છે. તો પેલું 8, તો આપણે 8 ને જોડીને બતાવેલો છે. 10, તો 10 ક્યાં છે? અહીંયા પહેલા જ 10 છે, તો તેને જોડી દો. 3, તો સામેની લાઈનમાં આપણે 3 ગોતવાનો છે, અંગ્રેજીનો 3 મળી ગયો, તો જોડી દો. 2, અહીંયા છે 2, જોડી દેવાનો. 4, જોડી દો. એવી જ રીતના બીજું જોડવું. તે તેમાં શું કીધું છે? ગુજરાતી અર્થ આપેલા છે અને તેના અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે 2, તો એનો અંગ્રેજી ઉચ્ચાર 2 થાય, તો જોડી દીધેલો છે. 5, તો 5 ને અંગ્રેજીમાં શું કહેવાય? 5, તો 5 સાથે જોડી દેવાનું. 4, તો અંગ્રેજીમાં 4 ને શું કહેવાય? 4, તો 4 સાથે જોડી દો. પછી કીધું છે 9, 9 ને અંગ્રેજીમાં શું કહેવાય? 9, તો જોડી દો. એવી જ રીતના 6, તો 6 ને અંગ્રેજીમાં શું કહેવાય? 6, તો જોડી દેવાનું. પ્રશ્ન નંબર 3, 1 થી 10 અંગ્રેજી અંકોમાં ખૂટતા અંકોના અંગ્રેજી શબ્દોમાં લખો. તો આપણને ઘણા સ્પેલિંગ આપેલા છે, જે ખૂટે છે તે આપણે લખવાના છે. તો 1, પછી 2 નો નથી આપ્યો તો આપણે લખવાનું 2, તો 2 નો સ્પેલિંગ શું થાય? TWO. પછી 3, 3 પછી શું આવે? 4, FOUR. 5, 5 પછી શું આવે? 6, SIX. 6 પછી 7, SEVEN. 8, 8 પછી શું આવશે? 9, તો 9 ને અંગ્રેજીમાં શું સ્પેલિંગ થાય એનો? NINE.
ઈ ફરી સમજણ. તો હવે હું તમને ફોર લાઈન બુકમાં 1 થી 10 અંકોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીને બતાવું છું. તમારે તે જોઈને ફોર લાઈન બુકમાં 5 વખત લખવાના છે અને સ્પેલિંગ હવે ફરજિયાત પાકા કરવાના છે. ફરી સમજણ બધા, બધાને બોલતું જવાનું અને લખતી જવાનું એટલે સ્પેલિંગ તમને ફરજિયાત પાકા થઈ જાય. ચાલો હવે હું તમને ફોર લાઈનમાં લખીને બતાવું છું. ચાલો તમે તો ફોર લાઈન બુક તમારી કાઢી લેજો. ચાલો ફોર લાઈન બુકમાં કેવી રીતના 1 થી 10 અંકો કેવી રીતના લખાય એ હું તમને લખાવું. 1, 2, 10. તો તમારે વિડીયોમાંથી જોઈ જોઈને પણ તમારી નોટબુકમાં લખવાના છે. 8 પછી 1, તો 1 નો સ્પેલિંગ શું થાય? ઓ એ ની. 1 એટલે એ. પછી બ ગળે 2, અંગ્રેજીનો 2. પછી તેનો સ્પેલિંગ લખી દેવાનો TWO, તેનો ઉચ્ચાર 2, 2 એટલે 2. પડી સમજણ. હવે 3, અંગ્રેજીનો 3, તેનો સ્પેલિંગ શું થાય? THREE, 3 એટલે 3. એવી જ રીતના 4, તો અંગ્રેજીનો 4, તેનો સ્પેલિંગ લખી દેવાનો FOUR, 4 એટલે 4. હવે શું આવશે બોલો બધા? 5, અંગ્રેજીનો 5 લખી દેવાનો FIVE, 5, 5 એટલે 5. હવે આવશે 6, અંગ્રેજીમાં શું કહેશું? 6, FIX, 6 એટલે શું થાય બોલો બધા? 6. હવે લખી દેવાનો 7, અંગ્રેજીમાં 7 ને શું કહેવાય? 7. હવે આપણે 7 નો સ્પેલિંગ લખીશું, શું થાય બોલો બધા મારી સાથે? SEVEN, 7 એટલે 7. હવે આવશે 8, લખી દેવાનો 8 ને અંગ્રેજીમાં શું કહેવાય? 8, સ્પેલિંગ શું થશે એનો? EIGHT, 8 એટલે 8. શું થશે? 8. હવે શું આવશે? 9, ગુજરાતીમાં 9, અંગ્રેજીમાં 9. 9 નો સ્પેલિંગ શું થશે? NINE, 9 એટલે શું થશે? 9. હવે આવશે 10, 10 ને અંગ્રેજીમાં શું કહેવાય? 10, તો 10 નો સ્પેલિંગ શું બનશે? TEN, 10 એટલે, તેનો અર્થ શું થાય? 10 એટલે 10. પડી સમજણ. તમારે ફોર લાઈન બુકમાં આવી રીતે 5 વાર લખવાનું છે વિડીયોમાંથી જોઈને, તો તમને પણ સરસ આવડી જશે. તો ચાલો આપણે એકવાર રિપીટ કરીએ. ઓ એન ઈ, 1 એટલે 1, TWO, 2 એટલે 2, TRII, 3 એટલે 3, FOUR, 4 એટલે 4, FIVE, 5 એટલે 5, FIX, 6 એટલે 6, SEVEN, 7 એટલે 7, EIGHT, 8 એટલે 8, NINE, 9 એટલે 9. હવે છે 10, તો 10 ને અંગ્રેજીમાં શું કહેવાય બોલો બધા મારી સાથે? શું કહેવાશે? 10, તો 10 નો સ્પેલિંગ શું થાય? TEN,
10 એટલે 10 તો તમારે વિડિયોમાંથી જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય જે સૌ નાનું છે તે પણ કરવાનું છે અને ફોર લાઈન બુકમાં મેં જેવી રીતના 1 થી 10 અંકો લખ્યા છે તમારે પણ તેવી જ રીતના 5 વખત લખવાના છે એટલે તમને મોઢે સ્પેલિંગ સાથે પણ આવડી જશે તમારે બોલતા બોલતા લખવાનું એટલે તમને સ્પેલિંગ મોઢે થઈ જાય બધા સારા અક્ષરે લખજો બરાબર ને